નમસ્કાર, શું નામ તમારું? અર્જુનભાઈ છે. આપણું આ હોટલ છે? જી, મારી હોટલ છે. એવું છે. અહીંયા જ છો તમે? અમે સાહેબ અહીંયા ને છે. બરાબર. શું નામ છે તમારું? આ રણસાગર. રણસાગર હોમ સ્ટે. બરાબર. તો રહેવા માટેની વ્યવસ્થા થઈ જશે? હા સાહેબ, થઈ જશે રહેવા માટે વ્યવસ્થા. બરાબર. શું છે રેટ આપનો અહીંયા? એ સાહેબ, અહીંયા અમારું કપલના 3500 રૂપિયા છે. બરાબર. એમાં સાહેબ જમવાનું અને રાત્રે આપણે જમવાનું આવશે, નાસ્તો આવશે. એમાં મતલબ રાત્રિનું ડિનર અને સવારનો બ્રેકફાસ્ટ સહિત સ્ટે માટે તમે 3500 રૂપિયા લો? 3500 રૂપિયા લઈ છે. રૂમ તો દેખી લઈએ. અને શું કહેવાય, ભૂંગો કહેવાય ને? કચ્છી માં ભૂંગો કહેવાય. હાજી, એને ભૂંગો કહેવાય. બરાબર. તો બતાવી દો ને જરા ભૂંગો. બતાવી દઉં. બરાબર છે. આ તમારો આવા કેટલા ભૂંગા બનાવેલા છે તમે? મારે ત્યાં 5 જ રૂમ છે. આવા બીજું જોઈએ સાહેબ? બીજું આ રહ્યા. હવે આ જે આ ઉપર નાખ્યું છે જી, એ શું? આ બધું ઘાસ છે સાહેબ? આ ચાવલનું ઘાસ છે. આ બધું ચાવલનું ઘાસ. એટલે પેલી ડાંગર જે ખાય છે? ડાંગરનું છે. પૂરું ડાંગરનું છે. અને આ જે ઉપર બાંધણી કરી છે, બધું જાતે જ કર્યું છે? એ સાહેબ બીજા કારીગર છે. અમે ખાલી એમાં પેન્ટિંગ અને પ્લાસ્ટર ચડતર બધું અમે કર્યું છે. બાકી જે છે બધા અલગ અલગ કારીગર છે. હવે આ જે આ દોર્યા છે, આ શું છે? સુરખાબ છે? હા, સુરખાબ છે. સાગર હોમ સ્ટે. રણસાગર હોમ સ્ટે. આખો આ કેટલો એરિયા છે? આપણે મિત્રો અત્યારે છીએ કચ્છના સફેદ રણમાં. આ કયું ગામ લાગે અહીંયા? ઘોરેવલી. ઘોરેવલી સાથે ઘોરેવલી. ઘોરેવલી જાગર પછી ધોરડો આવશે. અહીંયાથી ધોરડો કેટલું થાય સાહેબ? 2 કિલોમીટર થશે અહીંયા ધોરડો. આ જે ધોરડો છે, હાજી, ધોરડો કેટલા વર્ષથી ફેમસ થયો સાહેબ? એને 10 વર્ષ થઈ ગયા જે ફેમસ થયો છે. અને બરાબર. તો ધોરડો પહેલા જયારે લોકો અહીંયા પ્રવાસીઓ નહોતા આવતા ત્યારે કેવી પરિસ્થિતિ હતી, અને અત્યારે શું ફરક પડ્યો એ સાહેબ? હમણાં જે મોદી સાહેબે કર્યો છે અમારે માટે ઘણો ફરક પડ્યો છે. પહેલા અમારે કે સાહેબ કાંઈ ના હતો, પછી જે મોદી સાહેબે બધું ડાયલો કર્યો છે એના સાહેબે અમારી રોજીરોટી મળે છે. બધા અમારે કચ્છના છે, પછી સૌરાષ્ટ્રના, ગુજરાતના, આખા વિસ્તારના સાહેબ અહીંયા લાભ મળે છે. અહીંયા શાકભાજી થાય સાહેબ? શાકભાજી ઓછો થાય છે બિલકુલ અહીંયા. અને ખેતીમાં શું થાય? ખેતીમાં તો સાહેબ જેવી રીતે ઢોર માટે જુવાર કે એવી રીતે થાય છે, ગુવાર કે એવી રીતે થાય. આપણે ભેંસ માટે જ ખાસ થાય છે. બાકી આમ શાકભાજી ક્યાંથી આવે તમારું? તમારું ભુજ થી આવે છે શાકભાજી. તો અહીંયા ઓછો થાય છે. ભુજ કેટલા કિલોમીટર થાય? ભુજ અહીંયાથી 80 કિલોમીટર થાય. બરાબર. તો મિત્રો આપણે અર્જુનભાઈના રણસાગર હોમ સ્ટેની અંદર છીએ. એકદમ ઘર જેવી ફેસિલિટી અને એમનો માયાળુ સ્વભાવ. આમે કચ્છના તો લોકો જ, કચ્છ આપણા મલકના માયાળુ માનવી, એમ કચ્છની આબોહવા, કચ્છની હવામાન એ કુદરતે એવી ભેટ આપેલી છે કે અહીંયા 12 માસ ગમે ત્યારે આપણે મુલાકાત લઈ શકીએ એ. અને અહીંયાની બીજું જોવાલાયક સ્થળો આજુબાજુમાં શું છે સાહેબ? ત્યાં પહેલા ધોરડો છે, પછી ટેન્ટ સિટી છે, પછી આપણો માતાનો મઢ છે, પછી નારાયણ સરોવર છે, કોટેશ્વર છે, કોટેશ્વર છે, પછી કાળા ડુંગર છે, ગુરુ દત્તાત્રેયનું મંદિર છે, એ જોવા જેવું છે. અમારું આમ તો આ સરહદનો વિસ્તાર લાગે ને, આપણે બાજુમાં શું પાકિસ્તાન લાગે? અહીંયા પાકિસ્તાન લાગે, સરહદ વિસ્તાર કહેવાય. કેટલા કિલોમીટર થતું હશે પાકિસ્તાન અહીંયાથી? મારે ખ્યાલે 70 કિલોમીટર જેવું થાય છે. 70 કિલોમીટર. અને આમ કઈ ક્યાં થઈને જવાય? અહીંયાથી ખાવડા થી જવાય. ખાવડા. ખાવડા કેટલું થતું હશે? ખાવડા અહીંયાથી 25 કિલોમીટર થાય. બરાબર. તો કોઈ વખત ગયા છો એ બાજુ? સાહેબ અમે ગયા છીએ, ઇન્ડિયા બ્રિજ સુધી અમે ગયા છીએ. ત્યાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ હોય બધું છે સાહેબ ત્યાં બધું. અને આપણને જવા દે ખરા ત્યાં? સાહેબ હમણાં એલાઉડ નથી, પહેલાં હવે બધું બંધ થઈ ગયું છે. બરાબર. પણ પહેલાં જતા? પહેલાં જતા હતા. હું ઘોડાથી જ્યારે સવારે જતા હું ચાલુ સાહેબ હતો ત્યાં, હવે બધું બંધ છે. બરાબર. અને કચ્છના રણની અંદર આમ બીજા કયા કયા સમયે આવવા જેવું, અને રણ બન્યું કેવી રીતે? આજે સફેદ રણ કેવી રીતે બને છે સાહેબ? એ કુદરતની એક પેદાશ છે. આ રણ જે છે એ કુદરતની એક પેદાશ છે કે એવી રીતે મીઠો જામે છે. વરસાદમાં સારું દેખાય છે. જ્યારે વરસાદ ફૂલ પડે પછી વરસાદ બંધ થઈ જાય તો એકદમ સાફ થઈ જાય. આપણે એવું લાગે કે કુદરતની કલા છે, જાણે આમ ચંદ્ર પૃથ્વી ઉપર આવી ગયો એવી રીતે સાહેબ. તો સફેદ રણની મુલાકાતે છીએ અને આપણી સાથે છે અર્જુનભાઈ, જેમનું રિસોર્ટ છે રણસાગર. રિસોર્ટ નહીં પણ ખૂબ જ સામાન્ય માણસ છે, છતાં પણ એમનું મન બહુ મોટું છે. અને મિત્રો ખાસ હું એમના માટે આગ્રહ કરીશ, આ કોઈ જાહેરાત નથી, પણ ખાસ અર્જુનભાઈ ખૂબ જ મોટા મનના માનવી છે અને અહીંયા એમનું આ જે હોમ સ્ટે છે બિલકુલ સામાન્ય અને નેચરલ વાતાવરણની અંદર છે. તો જમવાનું કેવું રહેશે અહીંયાનું સાહેબ? અમારું જમવાનું રાત્રે અમે ખીચડી કઢી છે, પછી 2 શાક આવીએ છીએ, રોટલો છે, એ બધું આમાં તમારે બધું પેકેજમાં આવે છે. ઘરનું દૂધ છે, ઘરની છાશ છે, ઘરનું ઘી અમે આપીએ છીએ સાહેબ. બરાબર. અને બીજું આ વિસ્તારની અંદર
જવા માટે આગળ હવે આપણે ધોરડો જવું છે તો અહીંયાથી ક્યાં જવું? સાહેબ અહીંયાથી સીધો રોડ ધોરડો, ધોરડોથી પછી આગળ ટેન સિટી વાઇટણ, અહીંયાથી સાહેબ ધોરડો 2 કિલોમીટર છે અને ટેન સિટી છે 10 કિલોમીટર, આપણે સોરી સર 5 કિલોમીટર બરાબર છે. તો ખાસ તમારો પણ ખૂબ ખૂબ આભાર, અને મારા દર્શક મિત્રોને પણ વિનંતી છે કે અર્જુનભાઈ એમનું રણસાગર હોમસ્ટે છે અહીંયા કયું ગામ કીધું આપણું? તો આ ઘોરેવલી ગામ છે, ઘોરેવલી ગામ, અને ધોરડોથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા રોકાવા માટેની ખૂબ જ સારી, આપણે આ જોઈ રહ્યા છીએ પ્રમાણે એકદમ નેચરલ વાતાવરણની અંદર, આ જાણે કે સવારે સૂર્ય પૂર્વમાંથી નીકળતો હોય ત્યારે તો એટલા મનોહર દ્રશ્યો અહીંયા જોવા મળે છે. અને આપણે આ જોઈ રહ્યા છીએ કે હજી એકદમ કુદરતના સાનિધ્યમાં આપણે ઊભા હોય એવી જગ્યા ઉપર આ એક હોમસ્ટે માટે, ખરેખર હોમસ્ટે તમારું હોમસ્ટે છે, અને આજની રાત અમે અમારે ત્યાં તમારે ત્યાં અમે રોકાયા, બહુ જ આનંદ થયો અને બહુ જ સરસ, છે તમારો સ્વભાવ પણ બહુ સારો છે, તમારી મહેમાનગતિ પણ બહુ સારી છે. અને મિત્રો બીજું તો બધું ઠીક છે, પણ હૃદયને સ્પર્શી જાય એવી વાત એ હતી કે પૈસા કમાવા માટેની એમનામાં કોઈ પણ એવી કોઈ લાલચ નથી, અને એમના પેકેજની બહાર જઈને પણ ઘણી બધી ફેસિલિટી, ચા ને બધું એમણે એમની મરજીથી અમારી સાથે શેર કર્યું છે, અમને ખૂબ જ સારી સગવડો આપી છે. તો જ્યારે પણ અહીંયા બાજુ આવવાનું થાય તો ધોરડોથી 2 કિલોમીટર અંતરે આવેલું આ રણસાગર હોમસ્ટે, અને ડિસ્ક્રિપ્શનની અંદર એમનો મોબાઈલ નંબર પણ મૂકેલો છે, તો ખાસ આ ભાઈની મુલાકાત લેજો અને એમની મહેમાનગતિ માણવાનો અને એમને તમારી મહેમાનગતિ કરવાનો એક અવસર જરૂર આપજો. જય માતાજી.